ભારે વરસાદ બાદ નદીઓમાં આવેલું પૂર સર્વસ્વ તાણી જવા માંગે છે. દ્રશ્યો ઝારખંડના લાતેહારથી સામે આવ્યા છે. અહીં પ્રચંડ પૂરના પ્રવાહમાં એક ગાડી તણાઈ ગઈ છે. આ સમય ગાડીમાં 5 લોકો સવાર હતા. આ ગાડી વહીને નદીના પટમાં ફસાઈ જાય છે, જે બાદ ગાડીમાં સવાર લોકો ગાડીની ઉપર ચડી ગયા. આ ફસાયેલા 5 લોકોમાં 2 મહિલાઓ પણ હતી, જો કે બાદમાં તંત્રએ તમામને બચાવી લીધા હતા. મોદી સરકાર જાહેર પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર વન નેશન વન કાર્ડની યોજના પર કામ કરી રહી છે, જેમાં એક જ કાર્ડની મદદથી રેલવે, બસ, વોટરવેજ, મેટ્રો, ઓલા, ઉબેર, મેરુ, 3 પૈડાના વાહનો સહિત તમામની ચૂકવણી થઈ શકશે. આ તમામ મુસાફરી પર એક કાર્ડ થકી જ ચૂકવણી કરી શકાશે. આ મામલે નીતિ આયોગ ટેકનિકલ બાબતો પર વિચારણા કરી રહ્યું છે, તો દરેક રાજ્યો પાસેથી પણ અભિપ્રાય મંગાવવામાં આવી રહ્યા છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત ગ્લોબલ મોબિલિટી સમિટમાં તેના પર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં વન નેશન વન કાર્ડ લોન્ચ કરશે.